खाता खाता मन काय फरकना पड़ा ओ हो जई ले कयु ना आम लिखाय तो मित्र हवे आपड़े જય દ્વારકાધી જય માતાજી હું છું રૂહી ઉમરાણીયા એ તો તમને બધાને પહેલેથી જ ખબર છે કે હું કોણ છું રૂહી ઉમરાણીયા છું તો મિત્રો આજે છે ને રૂહીબેન મને ગામમાંથી ખાટી આંબલીના કાતરા લેવરાવ્યા હતા એટલે મેં કીધું તો આપણે છે ને ખાઈ ખાઈને રૂહીબેન થાયકા તો આપણે હવે એની બનાવશું ચટણી ખાટી આંબલીના કાતરાની રોહીબેન તમને ખબર છે ચટણી બનાવવાની નહીં હે તમને ખબર છે આંબલીનાળા કાતરાની ચટણી બનાવવી છે નહીં લે આ કાન તમે કેવી ચાલકે બા જો અમે હમણાં જ કર્યું છે અમે એવું વિચાર્યું છે કે અમે છે ને આને મસ્ત અમારી રીતના ચટણી બનાવીએ તાકાતવારી હા તો તમારે રસ છે તમને ખાવાનો તી પણ હું ઓલી આંબલીની ચટણી બનાવવાની શું થી કઈ આંબલીની ઓલી આંબલીને ગોળની ઓલા તમે જમવાનું શું બનાવવાના આંબલી છે ને આંબલી આ ખરેખર તો છે ને હું લઈ આવ્યો નથી પણ હવે હું સાચું કહી દઉં અમારા બાજુવાળાને છે ને વાડીએ મસ્ત આંબલી બને આંબલી નું ઝાડ છે તો એ લોકો બાજુવાળા છે ને દઈ ગયા કે લ્યો આંબલીના કાયતરા ખાઓ તમે તાકાત વાળા અને ભેગો મસાલો હવે ખાઈ ખાઈને છે ને અમે થાયકા હતા હવે આની છે ને ચટણી બનાવી નાખીએ તાકાત વાળીની હે ને જો ખાઈ જો ખાઈ ખાતો 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 મન કાઈ ફરક ના પડે કયું ના આંબલી ખાય તો મિત્રો હવે આપણે ભલે હોજી જાય તો હવે મિત્રો આપણે બનાવશું આંબલીની ચટણી મસ્ત મસ્ત તો મિત્રો હવે આંબલીને શું કરવાનું છે ખાટવાની છે તો હવે આપણે નાખશું આંબલી એક ગળ આંબલી અંદર તો હવે મમ્મી ખાટવા માંડો એમાં નાખશું આપણે શું નાખશું રૂહીબેન લાલ લાલ દાણા નાખજો હવે નાખશું આપણે દાણા માંડવીના દાણા હાવ છૂટે છૂટ જાય છે હો ગાડી તમારી અહીંયા નોનસ્ટોપ એક્સપ્રેસ જ હોય મને એમ છે રૂહીબેન દાણા નાખી લે તો મને એમ છે ખંડાઈ જાય ના ના એનું કામ રેડી જ છે એક આર ભેગું ન થાય આમાં એટલે હવે નાખશું આપણે મરચા તો નાખો મરચા ઈ છે લીલા મરચા અને બીજા ક્યાં મરચા છે લાલ મરચા લાલમ લાલ મરચા હો બાકી તૈયાર કરેલો મસાલો મીઠું અને ચટણી આમાં હળદર નહીં નાખ્યો આપણે આ નાખશું આપણે ખાંડ મીઠી મીઠી વાહ હે મીઠી મીઠી હોય હવે એમાં નિમક નાખવાનું છે નિમક એકવાર તો નાખ્યું ચટણી મીઠું નાખ્યું તો આજી થોડુંક નાખી દો ખોટું ન લાગે હા આ નાખ્યું આપણે જીરીક મીઠું હવે એને ખાંડો કુટાડી નાખો ખાંડ જ કરો તો આપણી ચટણી હવે મીંડી છે રેડી થાવા અને રૂહીબેન ને આવે છે મોજડી ચટણી ખાવાની ચાય તો દબાવી દબાવી રૂહીબેન મોઢમ પાણી આવી ગયું આંબલી નો લી આમ ખાટી ખાટી ઓલી સ્મેલ આવે ને અવાર ભયો ને આ આખું ને ઢેરો આમ હોજી જતા હું વાત કરો એમ નહીં પછી ભલે સ્કૂલે જવા ટાણે એમ કે મમ્મી 5 મિનિટ હોવા દે મમ્મી 5 મિનિટ હોવા દે 5 મિનિટ ને પૂરી ન થાય કાલ તો ચડ આપણે શું કહેવાય પૂરે પૂરું ઘેન ચડવાનું છે કાલ તો જો કેવી લાગે તો મિત્રો હવે ચટણી થઈ ગઈ છે તૈયાર મીંડા છે ચમચું હે ને કાઢવા આ ચટણી ને છે ને મે કૂટેડી નાખી હો પણ કેના દેવી કઈ નાખી મને એમ હતું કે આ રોહિન પપ્પા છે એમ છે ને કૂટેડી નાખી વાહ હલકાઈ વાહ તમારી
મિત્ર તમારી ચટણી તૈયાર, ચટણી ને આપણે રાખી છે આખા અને પાખી. વાહ, મસ્ત સીન આવે છે. વાહ, તો પછી બનાવી કોણે? વાહ ભાઈ વાહ, બનાવી કોણે? ઈ તમે ખાલી એકવાર કહી ગયો. એ ધીએ બનાવી. હાલો, હવે વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની છું. શું બનાવવાની છે વેસ્ટ માં? મેં કીધું તો ખરી, હવે કેટલીક વાર કહેવાનું? પૌવા બટેટા કા સલામણે. હા હાલો બતાવો. હવે નાખશું આ બપોર નું વધેલું બટેટા નું શાક. માંથી બે આપણે પૌવાનો મસાલો તૈયાર કરી લીધો છે, ધોઈને આમાં નાખી દીધી છે ચટણી, હળદર, મીઠું, ખાંડ, લીલા મરચા, ટમેટા. ટમેટા નથી નાખ્યા, ટમેટા પૂરા થઈ ગયા છે. બાકી છે ને ખટાસ નાખવાની બાકી છે, લીંબુ એક નાખવાનું બાકી છે. આ બટેટા તો ચડેલા જ છે, કેમ કે આપણું બપોરનું શાક છે. તો આ નાખ્યા આપણે પૌવા, ચોખાના પૌવા. તો મિત્રો હવે પૌવા બટેટા થઈ ગયા છે તૈયાર. ના, હજી તૈયાર નથી થયા હો. એમાં નાખશું આપણે લીંબુ. ઓયા અગાસિયા જેને નાખી લીંબુ એટલું બધું અધર રાખ્યું છે. એમાં એવું છે કે મને બી દેખાય નહીં ને, બી બરી તમને જ આવે. ઓય એવું છે? ઓયા તો હું તો મડી ભલા હાટું થઈને કહું, પણ તમને કોઈને મારી કદર નથી તો હું કરું. એમાં છે ને અમાર શિખાબેન ને લીંબુ સુધારવાનું કીધું ને, તો શિખાએ ઊભું લીંબુ સુધાર્યું. તો આમાંથી મારે કેમ રસ કાઢવો? આ ઊભા લીંબુ માંથી કેમ રસ કાઢવો? ગજબ બો ભાઈ. હવે આમ રાખું કુછ ભી વાંધો તો ના આવ્યો. આ શીખાણ બેન આવી શીખવાડવા. અહીંયા હું બધા એચપી જ છે અમારે. તો આ થઈ ગયા છે અમારા પૌવા તૈયાર, વેસ્ટ માંથી બેસ્ટ. અને છેલ્લે આ નાખી ધાણા ભાજી. હચાઈ ગઈ ને બટેટા નું શાક. વાહ ભાઈ વાહ, હું ખાવું. અમુક તો કે ભૂખ નથી લાગી, ખાવું નથી. તો આ વ્લોગ ને અહીંયા એન્ડ કરીએ. મળીએ નવા.